સમય સુધી હતું અને એના સમયમાં થયેલા કાર્ય અને મહાન પ્રતાપી રાજાઓ વિશે ભણશું. બરોબર, તો હવે ગુજરાતમાં છે, આપણે જોયું ગુર્જર પ્રતિહાર જ્યાં સુધી રાજ્ય હતું, બરોબર, જ્યાં સુધી ગુર્જર પ્રતિહાર હતા ત્યાં સુધી શું છે, ઉત્તર ભારતના રાજ્યો અને દક્ષિણ ભારતના રાજ્યો એમ બે મહાન રાજાઓ હતા, હર્ષવર્ધન અને પુલકેશી બીજો. પરંતુ ત્યાર પછી ગુર્જર પ્રતિહાર શું છે, તો કે એના શાસનનો અંત આવ્યો, એટલે સામંતશાહી છે એ અસ્તિત્વમાં આવી અને જુદા જુદા નાના નાના વિભાગોમાં રાજ્યની વહેંચણી થઈ. એટલે ગુજરાતમાં પણ આઠમી સદીમાં ગુજરાતમાં પણ ગુર્જર પ્રતિહારોનું રાજ્ય હતું. આઠમી સદીમાં આપણે જોઈએ, બરોબર, તો આપણે અહીંયા ઈસવીસન 700 થી 1200 નો અભ્યાસ કરીએ છીએ, બરોબર, આ 500 વર્ષનો અભ્યાસ કરીએ છીએ. એટલે કે આઠમી આપણે આ 500 વર્ષનો અભ્યાસ કરીએ છીએ, બરોબર, તો આઠમી સદીથી 13મી સદી સુધીનો આપણે અભ્યાસ કરીએ છીએ, બરોબર. તો એ સમય દરમિયાન કયું એક બધું આપણે રસપૂત કયું હતું, તો આ સમય દરમિયાન ભારતમાં તો આપણે જોઈ ગયા કે ક્યાં શું હતું, પણ હવે આપણે જોવાનું છે, જોવાનું છે ગુજરાતમાં રસપૂત યુગનું કઈ રીતે શાસિત હતું, બરોબર. તો આઠમી સદીમાં તો ગુજરાતમાં પણ ગુર્જર પ્રતિહારનું જ રાજ્ય હતું, પણ ત્યાર પછી આપણે જોવાનું છે કે આઠમી સદીના મધ્ય ભાગમાં આશરે, બરોબર, આઠમી સદીમાં મધ્ય ભાગમાં ગુજરાતમાં જે ગુર્જર પ્રતિહાર હતા, બરોબર, ત્યાર પછી આપણે એક રાજાને જોવાનું છે, એ છે 5500ના રાજા જયસિંહ. 5500ના રાજા જયસિંહ, આ જયસિંહ છે એ પોતાનું રાજ્ય છે એ હારી જાય છે અને ત્યાર પછી તેની પત્ની અને તેનો પુત્ર હોય છે એ 5500 છોડી અને શું છે, તો કે ત્યાંથી એના જે ભાઈનું ઘર હોય છે ત્યાં જતા રહે છે અને છુપી રીતે ત્યાં જંગલોમાં એવી રીતના રહે છે. અને આ જે 5500ના રાજા હોય છે જયસિંહ, એનો પુત્ર એટલે કોણ હોય છે, તો કે એનો પુત્ર એટલે આપણે જ્યાં મહત્વના ચાવડા વંશનો જે અભ્યાસ કરશો ગુજરાતમાં, એનો પુત્ર એટલે કોણ, તો કે વનરાજ ચાવડા. વનરાજ ચાવડા, બરોબર, આ વનરાજ છે કોણ, તો કે જયસિંહનો પુત્ર હોય છે. હવે આમાં એવું બને છે કે એકવાર ઘટના એવી બને છે કે એકવાર જયસિંહને એની માતા છે એ જંગલી જે વિસ્તાર હોય જ્યાં રહેતા હોય ત્યાં વૃક્ષો હોય ઘણા બધા, એ વિસ્તારમાં એને ઘોડિયામાં હિંચકો બાંધી, ઝાડવા સાથે હિંચકો બાંધી અને એના એમાં સૂર આવ્યો હોય છે. એમાં એક બૌદ્ધ સાધુ છે, બરોબર, જે બૌદ્ધ સાધુ એક મુનિ છે, બરોબર, જૈન મુનિ છે, એ સૂરી છે એ ત્યાંથી નીકળે છે અને એ શું છે, તો કે વનરાજ ચાવડાનું મુખ જોવે છે અને એના મુખનું તેજ જોઈને એ કહે છે કે આ છે એ ભવિષ્યમાં ખૂબ જ મહાન અને પ્રતાપી રાજા છે, એ બનશે, એકદમ સારો રાજા છે એ બનશે. આ વાતની જાણ છે એ શું છે, તો કે વનરાજ ચાવડાના મામાને થાય છે. એટલે વનરાજ ચાવડાના મામાને આ વાતની જાણ થતા તે નાનપણથી જ વનરાજ ચાવડાને શું છે, તો કે એક યોગ્ય રાજાના લક્ષણો બધા શીખવે છે, યુદ્ધ કરવાની કળાઓ, લડાઈઓ કરવાની રીત, આ બધું છે એ વનરાજ ચાવડાને તેના મામા છે એ શીખવે છે. અને એ જંગલમાં મામા રહે, બરોબર, એ જેના એની આજુબાજુના જે વિસ્તારો હોય એમાં જે ભરવાડો રહેતા હોય, બરોબર, જે ભરવાડો રહેતા હોય છે એની સાથે રહે અને તે આ બધી વિદ્યામાં નિપુણ થાય છે, હોશિયાર બને છે. અને તેની સાથે સાથે શું છે, તો તેના જે મિત્ર ભરવાડ મિત્ર હોય છે એ પણ આ લોકો વનરાજ ચાવડાની સાથે આવી બધી વિદ્યાઓથી માહિતગાર થાય છે, બરાબર. હવે તો વનરાજ ચાવડા છે એ મોટો થાય છે પછી શું કરે છે, તો કે પોતાનો પિતાનું હાલનું નગર છે એને ફરી પાછું જીતવા માટે અથવા તો પોતે ફરી પાછો રાજા બનવા માટે આગળ આવે છે. અને એમાં એક મદદ છે, એનો બાળપણનો એક મિત્ર હોય છે, એનું નામ હોય છે અણહિલ ભરવાડ, એનો મિત્ર હોય છે
છેની મદદ કરે છે. વનરાજ દાદાને એક નવું નગર વસાવવામાં કોણ મદદ કરે છે? તો કે ભરવાડ જાતિનો ભરવાડ હોય છે, એનો મિત્ર હોય છે ચરણજી ભરવાડ. એને નવું નગર છે એ વસાવવામાં મદદ કરે છે. અને આ નગર છે એ વનરાજ દાદા છે ત્યારે વસાવે છે. તો હવે આપણે અહીંયા ત્યાગથી જોવાનું છે કે ગુજરાત ઇતિહાસ પછી મહત્વના રાજા ગુજરાતમાં જોઈએ તો ગુજરાતના મહત્વના રાજા છે 8મી સદીના મધ્ય ભાગમાં. હવે વનરાજદારા મોટા થઈ જાય છે બરોબર, અને શું કરે છે? તો કે ઈસવીસન 1756માં. ક્યારે? તો કે ઈસવીસન 1756માં એ શું કરે છે? તો કે સોરી 756માં એ શું કરે છે? તો કે સરસ્વતી નદીના કિનારે. ક્યારે? ઈસવીસન 756માં શું કરે છે? તો કે કઈ નદી? તો કે આપણે જે સરસ્વતી અત્યારે આપણે મુક્ત અવસ્થામાં એને ઘણી જગ્યાએ જોઈએ છીએ બરાબર, એ સરસ્વતી નદીના કિનારે છે. વનરાજ ચાવડા છે એ શું કરે છે? તો કે અણહિલવાડ પાટણ નામના નવા શહેરની સ્થાપના કરે છે. અને પાટણ શહેરની સ્થાપના કરે છે. એ નંબરનું નામ તો પાટણ જ હોય, નંબરનું નામ શું હોય? પાટણ જ હોય છે. પણ આ નગર વસાવવામાં બરાબર એનો જે મિત્ર હોય છે અણહિલ ભરવાડ એની મદદ કરે છે. આથી એ મિત્રના નામ ઉપરથી તે પોતાના નવા નગરનું નામ પાડે છે અણહિલવાડ પાટણ. એટલે આ પાટણની રચના થાય છે. એને પોતાના મિત્ર હોય છે અને યુદ્ધમાં નવું નગર વસાવવામાં જે મદદ કરે છે એના કારણે પોતાના નવા નગરને નામ આપે છે અણહિલવાડ પાટણ. સ્થાપના ક્યારે થઈ? તો કે 756માં. કોની વસાવ્યું? તો કે વનરાજ ચાવડાએ. હવે આપણે આગળ જોઈએ કે એને કેમ? તો કે પોતાના બાળ મિત્ર અણહિલ ભરવાડના નામ પરથી વનરાજ ચાવડાએ અણહિલનગરનું નામ અણહિલવાડ પાટણ રાખેલું એવી સામાન્ય માન્યતા છે. આ સમયે ગુજરાતમાં સૌરાષ્ટ્ર બરોબર હવે કયા વિસ્તારમાં આ લોકો શાસન કરતા હતા? તો ચાવડા વંશમાં આપણને શ્રેષ્ઠ રાજા પૂછાય તો આપણે કોને લખવાનું છે? તો કે વનરાજ ચાવડા એ આ વંશનો શ્રેષ્ઠ રાજા છે કહેવાય છે બરોબર. હવે આ કયા વિસ્તારમાં આનું શાસન હતું? તો ગુજરાતમાં છે એ સૌરાષ્ટ્રનો જે વિસ્તાર કહેવાય બરોબર, અને કચ્છમાં છે એ ચાવડા વંશના શાસકો હતા બરોબર. ચાવડા વંશ છે એ ક્યાં ક્યાં શાસન કર્યું? તો કે ગુજરાતનો સૌરાષ્ટ્રનો વિસ્તાર અને કચ્છમાં છે એ ચાવડા વંશનું શાસન હતું બરોબર. હવે એમાં આપણે જોઈએ તો ક્યાં ક્યાં વિસ્તાર આવે છે? તો કે વઢવાણ, દીવ, ઓખામંડળ બરોબર, પાટગઢ એટલે કે લખપત, નાના કચ્છ વિસ્તારમાં આવેલું છે લખપત, અને ભદ્રાવતી એ પણ કચ્છમાં આવેલું છે. આટલા વિસ્તારનો સમાવેશ છે એ ચાવડા વંશના સ્થાપત્યકાળ કહી શકાય અથવા શાસનકાળ કહી શકાય એમાં આ બધાનો સમાવેશ થતો હતો. તો આ આપણે ગુજરાતમાં ગણ્યો ચાવડા વંશ. હવે ચાવડા વંશ આપણને એમ કીધું છે કે તમને કોઈ યાદ હોય એવા મિત્રતાના પ્રસંગો છે એ તમારે કહેવાના છે. તો તમારા પ્રસંગો તમે જાણો બરાબર, તમને ખબર હોય કે એવા શ્રેષ્ઠ પ્રસંગો હોય કે જે એક સારું ઉદાહરણ બની રહે કે મિત્રતા હોય તો કેવી બરાબર. તો આપણી સામે પણ આપણા ઇતિહાસમાં કે આપણે આપણા પુસ્તકોમાં પુરાણોમાં જોઈએ તો આપણી સામે પણ ઘણા બધા મિત્રતાના આવા શ્રેષ્ઠ પ્રસંગો છે એ આપણને જોવા મળે છે. તો એમાં આપણે જોઈએ તો ખાસ કરીને આપણે કોઈ મિત્રતા યાદ કરીએ તો કે કૃષ્ણ અને સુદામાની મિત્રતા બરોબર. આપણે આપણા પોરબંદરમાં જ કહેવાય ને સુદામાનું ઉદાહરણ બરોબર, કૃષ્ણ અને સુદામાની મિત્રતા. કે જ્યારે સુદામા છે એ દ્વારકા છે કૃષ્ણને મળવા જાય છે ત્યારે કૃષ્ણની જે સ્થિતિ છે એનું વર્ણન છે આપણે ગુજરાતીના એક કાવ્યમાં આવેલું છે બરોબર. કે કેવા અભિરા બની અને કૃષ્ણ ભગવાન છે એ સુદામાને મળવા
પગમાં પાદુકા નથી પહેરતા, એનું વસ્ત્ર છે એ નીચે પડી જાય છે, દોડી દોડીને જાય છે, બરોબર? એટલે એની મિત્રતા હતી. અને સુદામા છે એ ગરીબ બ્રાહ્મણ હોય છે, અને કૃષ્ણ પાસે કઈ માંગે જાય છે, કઈ યાચના કરવાની ઈચ્છાથી પણ કઈ માંગી શકતા નથી. તેમ છતાં પણ શ્રી કૃષ્ણ ભગવાન છે એની મનની સ્થિતિ સમજી અને એને બધું જ આપે છે. તો આ શ્રી કૃષ્ણ અને સુદામાના જે બાળપણના સાનિપતિ ઋષિના આશ્રમમાં જ્યારે બે હાર અભ્યાસ કરતા હોય ત્યારે બાળપણના ઘણા પ્રસંગોનો પણ અહીંયા ઉલ્લેખ જોવા મળે છે. તો આ એક આપણી પાસે મિત્રતાનું શ્રેષ્ઠતમ ઉદાહરણ છે. બીજું આપણે ઉદાહરણ જોઈએ તો દુર્યોધન અને કોણ આવશે? દુર્યોધનનો શ્રેષ્ઠ મિત્ર કોણ? સૂર્યપુત્ર કર્ણ, બરાબર? જે કોણ શું છે? તો કે આ જીવન એક બુદ્ધિશાળી વ્યક્તિ, એક શક્તિશાળી વ્યક્તિ, બરાબર, શ્રેષ્ઠ ધનુર્ધર કહી શકાય એવો વ્યક્તિ, અને હંમેશા સત્યને માર્ગે ચાલનારો, અને કેવો? તો કે દાનમાં શ્રેષ્ઠ વ્યક્તિ, સૌથી વધુ જો કોઈ દાન કરનાર વ્યક્તિ હોય તો આપણે કર્ણ કહી શકીએ એવો આપણે ઐતિહાસિક પાત્ર છે, બરાબર? એને દુર્યોધન છે, એના એને એને એક રાજા બનાવ્યો હતો, અમુક પ્રદેશનો રાજા બનાવી અને એને માન આપ્યું હતું, એની ચીજતી હોવાના કારણે એનું જે અપમાન થયું હતું એમાંથી એને ઉગારવાનો પ્રયત્ન કર્યો હતો. અને આ એક જ ઉપકારના બદલામાં કર્ણ છે એ આજીવન છે એ દુર્યોધન ખોટો હોવા છતાં, ગેરમાર્ગી હોવા છતાંય એ પોતાની મિત્રતા છે એ નિભાવે છે. કુરુક્ષેત્રના મેદાનમાં દુર્યોધન તરફથી લડે છે અને ખબર છે કે પોતે અધર્મ તરફ છે, તેમ છતાં પણ દુર્યોધનની મિત્રતા છે એ ક્યારેય ઠુકરાવતો નથી અને એની માટે તે પોતાના પ્રાણ પણ આપી દે છે. તો આ પણ આપણે એક શ્રેષ્ઠ ઉદાહરણ છે એ મિત્રતાનું દઈ શકીએ છીએ, બરાબર? આ સિવાયના આપણા વર્ગખંડોના ઉદાહરણો હોય, બરાબર, કે બેનપણીઓ હોય, બેસ્ટ ફ્રેન્ડ્સ હોય, બરાબર, તો આ પણ મિત્રતાના ઉદાહરણો તરીકે આપણે શ્રેષ્ઠ ઉદાહરણો લઈ શકીએ. જેમ આપણે અહીંયા કોણ કોણ ઉદાહરણ જોયું? તો કે અણહીલ ભરવાડ, મનરાજ ચાવડા, આ પણ એક શ્રેષ્ઠ મિત્રતાનું ઉદાહરણ છે, બરાબર? તો હવે આપણે આના પછીના વિડીયોમાં ગુજરાતમાં રજૂત યુગ છે એને આગળ ભણશું, આગળના વંશો છે એને ભણશું.